नमस्ते विद्यार्थिनी बहनों, आज आपणे प्रकरण चार एसपी में सभ्य पद विषे बात करिए। सभ्य पद एटले शू? सामान्य व्यवहार में आपणे जोईए सभ्य एटले कोईपण संस्था कंपनी, तो एनो कोई सभ्य बनी शके, एनी साथे कंईक एनु जोड़ाण होय, लगाव होय, एटले सभ्य बनी शके। परंतु वाणिज्य व्यवस्था में आवुं नथी, एनी चोक्कस प्रमाणनी मर्यादा होय छे। तो एना विषे आपणे जोईए, कंपनीनी जामीनगीरीमां रोकाण करवा माटे जाहेर जनता, तमने खबर ज छे के विज्ञापन पत्र बहार पाड़े छे। विज्ञापन पत्र ए एवो दस्तावेज छे के जाहेर जनता ने शेर के डिबेन्चर खरीदी करवा माटे आमंत्रण आपे छे। तो आना अनुसंधान में कंपनी में रोकाण करवा इच्छता जे कोई व्यक्ति शेर खरीदी करवा मांगे छे, तो ए शेर नी अरजीओ कंपनी शू करे छे? एकत्रित करे छे, वर्गीकरण करे छे, अने जे ते व्यक्ति ना जे शेर होय एनी फाळवणी करे छे। त्यार पछी संचालक मंडळ शेर बजारमां ए नोंधणी करे छे, साथे प्रतिनिधि होय ए परामर्श एटले के चर्चा विचारणा करे छे। तो आ बधी जे विधि पूरी थया बाद जे शेरधारकनुं नाम सभ्य पत्रकमां, खास ध्यान राखजो, नोंध करवामां आवे छे। तो एवा सभ्य पत्रकमां नोंधायेला जे व्यक्ति होय एने कंपनीनुं सभ्य पद प्राप्त थई शके। तो आ रीते सभ्य पद छे ए कंपनीना दफ्तरमां नोंधायेलું હોય એને સભ્યપદ મળે। તો વિદ્યાર્થીની બહેનો, સભ્યપદની આ ચેપ્ટરમાં આપણે સભ્યનો અર્થ, સભ્ય માટેની જે જુદી જુદી પદ્ધતિ છે એ, સભ્ય અને શેરહોલ્ડર વચ્ચેનો તફાવત, એના વિશે વાત કરીએ। હવે આગળ જોઈએ સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા। कंपनी धारा 2013 मुजब जोगवाई अनुसार सभ्यनी व्याख्या छे ए चोक्कस प्रमाणे आपवामां आवे छे। एमां जोईए, जे व्यक्तिनुं नाम लेखित संमति द्वारा शेर अरजी द्वारा कंपनीना सभ्यपत्रकमां नोंधायेला होय ते व्यक्ति કંપનીનો સભ્ય ગણાય છે। તો આવી રીતે લેખિત સંમતિ અને શેર અરજી દ્વારા એ સભ્ય પત્રકમાં નોંધાયેલા હોય તો એવા સભ્ય ગણાય। એટલે કે સભ્ય થવા માટે લેખિત સંમતિની જરૂર છે અને સભ્ય પત્રકમાં તેનું નામ અવશ્ય હોવું જોઈએ, તો જ એ સભ્ય બની શકે। આગળ જોઈએ એની ચોક્કસ વ્યાખ્યા। એમાં જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી હોય અને લેખિત સંમતિ આપી હોય, વ્યક્તિએ સભ્ય થવા માટેની સંમતિ આપી હોય, તો એવા વ્યક્તિ સભ્ય પદને લાયક ગણાય છે। એટલે વિદ્યાર્થીની બહેનો, વ્યાખ્યામાં બે જ શબ્દ તમારે યાદ રાખવાના, આવેદનપત્રમાં સહી કરનાર અને લેખિત સંમતિ આપનાર વ્યક્તિ કંપનીનો સભ્ય બની શકે છે।
હવે આગળ જોઈએ છે સભ્ય અને શેરહોલ્ડર। ઘણીવાર આપણે સામાન્ય વ્યવહારમાં સભ્ય અને શેરહોલ્ડરનો એકબીજા સાથે પર્યાય તરીકે એનો ઉપયોગ કરતા હોઈએ છે। શેરહોલ્ડર એ જ સભ્ય અને સભ્ય હોય એ જ શેરહોલ્ડર। પણ વિદ્યાર્થીની બહેનો આવું નથી, શેરહોલ્ડર પણ અલગ છે અને સભ્ય પણ અલગ છે। તો કઈ બાબતોથી આ બે શબ્દને અલગ તારવી શકાય, તો એના વચ્ચેનો જે તફાવત છે એ આપણે જોઈએ। તફાવતમાં જોઈએ તો સામાન્ય જે માહિતી છે એ આપણે જોઈએ તફાવતની રીતે। સભ્ય અને શેરહોલ્ડર એનો અર્થ આપણે હમણાં જ જોઈ ગયા, જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં નોંધાયેલા હોય એવાને સભ્ય પદ પ્રાપ્ત થાય। શેરહોલ્ડર કોને કહેવાય, તો એમાં આપણે જોઈએ જે વ્યક્તિ કંપનીના શેર ધરાવતી હોય તે કંપનીના શેરહોલ્ડર કહેવાય। માત્ર વિદ્યાર્થીની બહેનો આમાં ખાસ ધ્યાન રાખજો કે શેરહોલ્ડર એ સભ્ય નથી, માત્ર એ વ્યક્તિએ કંપનીના શેરની ખરીદી કરે છે। એટલે જોગવાઈ અનુસાર આવી જે વ્યક્તિનું સભ્યપદ વ્યક્તિને સભ્યપદ મળી શકતું નથી। તો આ એક પહેલો તફાવત। બીજો તફાવતનો મુદ્દો આપણે જોઈએ, જે વ્યક્તિએ આવેદનપત્રની કલમમાં સહી કરી હોય અને લેખિત સંમતિ આપી હોય તો આવી વ્યક્તિ સભ્યપદને લાયક ગણાય। શેરહોલ્ડરમાં જોઈએ, કંપનીના આવેદનપત્રમાં શેરહોલ્ડરની સહી જરૂરી હોતી નથી, જે માત્ર ને માત્ર શેર ખરીદનાર જ વ્યક્તિ છે એની આવેદનપત્રમાં સહીની જરૂર હોતી નથી, એટલા માટે એ માત્ર શેરહોલ્ડર ગણાવી શકાય। ત્રીજો તબક્કો જોઈએ, કાયદાકીય હસ્તાંતરણ। આગળના ચેપ્ટરમાં આપણે વાત કરી છે હસ્તાંતરણ એટલે ફેરબદલી। એમાં આપણે જોઈએ કાયદેસરનો પ્રતિનિધિ શેર ફેરબદલીની પ્રક્રિયા દ્વારા તેનું જે નામ છે એ સભ્યપત્રકમાં નોંધાવે છે અને આ રીતે નોંધણી થયેલ વ્યક્તિ હોય એ સભ્ય ગણાવી શકાય। શેરહોલ્ડરમાં જોઈએ, કાયદાકીય હસ્તાંતરણ દ્વારા જ્યારે કાયદેસરના પ્રતિનિધિને શેર પ્રાપ્ત થાય ત્યારે તે શેરહોલ્ડર ગણાય। તો આ રીતે વિદ્યાર્થીની બહેનો તમારે આ જે તફાવતના મુદ્દા છે એ ક્રમશઃ તૈયાર કરી લેવાના। હવે આગળનો જે ટોપિક છે એની વાત કરીએ, સભ્યપદ કોણ મેળવી શકે। એમાં આપણે જોઈએ, કંપનીએ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે। ખાસ ધ્યાન રાખજો, કૃત્રિમ વ્યક્તિત્વ ગણાય કોણ, તો કે કંપની। જે કાયદા દ્વારા જીવંત વ્યક્તિના જે અધિકાર પ્રાપ્ત થાય એવા જ સ્વતંત્ર રીતે કંપનીને શું થાય છે, અધિકારો પ્રાપ્ત થાય છે, કારણ કે કાયદેસરની કંપનીનો નામ હોય ત્યારે આવી જે કંપનીને સભ્યપદ પ્રાપ્ત થઈ શકે। બીજી એક મહત્વની એમાં બાબત તમારે યાદ રાખવાની કે આ અંગે
कंपनी ना जे नियमन पत्र नी जोगवाई होय एनु खास पालन थवु जोईए तो ज कंपनी नु सभ्य पद मेळववा माटे ए महत्वनी गणाय अथवा तो मेळवी शके। आगळ जोईए छे एनो टॉपिक छे जीवंत व्यक्ति। हवे तमने एम लागे के जीवंत व्यक्ति तो बधा ज छे बराबर, पण ना, जीवंत व्यक्ति सभ्य बनी शके कोने कही शकाय तो एना माटे आपणे जोईए कंपनी नो सभ्य पद ए व्यक्ति अने कंपनी वच्चे बन्ने वच्चे करार थाय छे, कायदाकीय करार अथवा तो भारतीय करारना कायदा मुजब ए व्यक्ति संपूर्ण रीते जीवंत होय एटले के समर्थन माटे योग्य होय एवी ज व्यक्ति जीवंत होय अने ए सभ्य बनी शके। दाखला तरीके सगीर, नादार, अस्थिर मगजवाड़ी व्यक्ति होय तो एने जीवंत कही शकातु नथी, कायदानी जोगवाई मुजब आवी व्यक्ति कंपनीना सभ्य बनी शकता नथी। एटला माटे शब्द आप्यो छे के जीवंत व्यक्ति ज कंपनीनो जे सभ्य पद छे ए मेळवी शके। आगळ जोईए छे कंपनीना भागीदारो। भागीदार पेढ़ी कायदानी दृष्टिए व्यक्ति होवाथी ते सभ्य बनी शके नहीं। आखी पेढ़ी छे ए कायदाकीय दृष्टिए व्यक्तिगत पेढ़ी ए व्यक्तिगत नथी एटला माटे ए कायदानी दृष्टिए सभ्य बनी शकती नथी। आगलो टॉपिक छे हिंदू अविभक्त कुटुंब। एमां जोईए तो हिंदू अविभक्त कुटुंबमां मात्र कुटुंबना करता होय एना नामे ज शेर खरीदी कर्या होय तो एने सभ्यपद प्राप्त थई शके। अविभक्त कुटुंब एटले एक कुटुंबना पांच सभ्य होय बराबर, तो कुटुंबना मुख्य व्यक्ति होय एना नामे शेरनी खरीदी थई होय तो ए मुख्य व्यक्ति नु एक ज नाम सभ्य पत्रक में नोंधणी थाय छे एटला माटे ए संयुक्त नामे शेर खरीदीने कंपनीनो जे सभ्य पद छे ए व्यक्ति प्राप्त करी शके। आगलो टॉपिक जोईए छे ट्रस्ट। એમાં જોઈએ તો નવા કંપની ધારા મુજબ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે, કોઈ પણ જે ટ્રસ્ટ ધરાવતી જે સંસ્થા હોય, જુદી જુદી કંપનીઓ હોય તો એવી છે એ ટ્રસ્ટ ધરાવતી જે કંપનીઓ હોય એ કંપનીના સભ્ય પદ બનવા માટે યોગ્ય ગણાવી શકાય। આગળ જોઈએ છે વિદેશી વ્યક્તિ। હવે વિદેશી વ્યક્તિની વાત કરીએ તો અન્ય દેશની કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી અથવા તો ખરીદી કરી અને સભ્યપદ મેળવી શકે છે, પરંતુ કેટલીક જે યુદ્ધકાલીન પરિસ્થિતિ અથવા તો કટોકટીની પરિસ્થિતિ સંજોગો જાહેર થાય તો તેવી વ્યક્તિ દુશ્મન દેશની છે તો આવા સંજોગોમાં એને જે તમામ પ્રકારના કંપનીના મળતા જે હક્કો છે એ કાયદાકીય રીતે સ્થગિત કરવામાં આવે છે। તો આ રીતે વિદેશી વ્યક્તિ સભ્ય તો બની શકે પણ આવી જો
કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય કટોકટીની ત્યારે એને સભ્યપદમાંથી મુક્તિ આપવામાં આવે છે। આગળ જોઈએ છે સંયુક્ત શેર ધરાવનાર, એમાં જોઈએ જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત કંપનીના શેર ખરીદી શકે છે અને સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખવામાં તો આવે છે પણ ઉપર જોઈ ગયા એ પ્રમાણે જેમના નામ સભ્યપત્રકમાં સૌથી આગળ હોય એને સંપૂર્ણ રીતે સભ્યપદની જે જવાબદારી હોય એ આપવામાં આવે છે। એના નામે જ પત્ર વ્યવહાર, નોટિસ, ડિવિડન્ડ, વોરંટ, પરિપત્ર એ સંપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે। તો વિદ્યાર્થીની બહેનો, આજે કેટલાક સભ્યપદ માટેના જે ટોપિક છે એ તમારે તૈયાર કરી લેવાના। એક છેલ્લો ટોપિક છે કંપની। કાયદાકીય રીતે કંપનીએ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, એ પોતાની જોગવાઈ અનુસાર, જોગવાઈ આવે ત્યારે નિયમનપત્ર તમારે યાદ રાખી લેવાનું। તો એ નિયમનપત્રની કેટલીક જોગવાઈઓ હોય એના આધારે જ કંપનીને સભ્યપદ મળી શકે। પહેલું છે નિયમનપત્રમાં જોગવાઈ કરેલી હોવી જોઈએ। કંપનીનું જે શાસક પક્ષ છે અથવા તો વહીવટી કરતા કે સંચાલન કરતા, એમાં કોઈનું પણ અવસાન થાય તો આવા સંજોગોમાં ગૌણ કંપની કાયદેસરના જે પ્રતિનિધિ તૈયાર કરી અને એનું નામ સભ્યપત્રકમાં નોંધ કરાવે છે। તો આ રીતે અન્ય સંસ્થાઓ પણ કેટલીક વાર નોંધણી કરાવી અને સભ્યપદને લાયક બની શકે છે। આ રીતે આજે ચેપ્ટરનો સભ્યપદ કોણ કોણ મેળવી શકે અને કેવી રીતે એને એ હક પ્રાપ્ત થાય એના વિશે આમાં આપણે જોઈ ગયા। હવે આપણે બીજા વિડીયોમાં આમાં જ આગલો ટોપિકની વાત કરીશું। અસ્તુ, નમસ્તે।